જયંતી ભાનુશાળી હત્યા મામલે છબીલ પટેલના વોરંટ માટે અરજી કરાઈ છે રેલવે પોલીસે કલમ સિત્તેર મુજબ આ અરજી કરી છે તો એસઆઈટીની ટીમ દ્વારા વિવિધ જગ્યાઓએ તપાસ પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીની હત્યા થઈ હતી ત્યારે તેમના પરિવારજનોએ પણ છબીલ પટેલનું નામ લીધું હતું અને તેમના પર આક્ષેપ કર્યા હતા ત્યારે હવે છબીલ પટેલના વોરંટ માટે અરજી કરવામાં આવી છે તો રેલવે પોલીસે કલમ સિત્તેર મુજબ આ અરજી કરી છે એસઆઈટીની ટીમ દ્વારા વિવિધ જગ્યાએ તપાસ પણ કરવામાં આવી રહી છે તો આ મામલે અમારા આસિસ્ટન્ટ એડિટર મેહુલ ઝાલા અમારી સાથે જોડાયા છે મેહુલ પોલીસ જે રીતે કલમ સિત્તેર મુજબ અરજી કરી છે શું વધુ માહિતી છે મહિનો થઈ ગયો ભારતીય જનતા કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળી ની હત્યા ને પરંતુ એમાં કોઈ ખાસ પ્રગતિ જોવા નથી મળી રાજ્ય સરકારના આદેશથી આદેશ થી ની રચના કરવામાં આવી છે અને છબીલ પટેલ જેની ઉપર શંકા સોય અને કહેવાય છે કે જયંતિ ભાનુશાળી ના મનીષા ગોસ્વામી આ બંને પોલીસ ની પકડ થી બહાર છે જયંતિ ભાનુશાળી ની હત્યા બાદ હત્યા પૂર્વે જ સપ્તાહ પહેલા જ છબીલ પટેલ વિદેશ ગયા હતા જે હજુ સુધી પરત ફર્યા નથી એટલે રેલવે પોલીસે કલમ સિત્તેર મુજબ છબીલ પટેલ ની ધરપકડ માટે વોરન્ટ ઇસ્યુ કર્યું છે અને સાથોસાથિલ પટેલ ના અન્ય કેટલાક ફાર્મ હાઉસ છે છે અને ત્યારબાદ કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી કારણ કે છબીલ પટેલ પોતે જ હજુ વિદેશ છે અને મનીષા ગોસ્વામી અંગે પણ પોલીસ ને કોઈ ખાસ સગડ નથી મળ્યા ધન્યવાદ સમગ્ર માહિતી